નમસ્કાર મિત્રો, જય શક્તિ. હું છું રામકૃષ્ણ સોલંકી. તમે જોડે છો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ. અમે તમને આપણે ટેટર પ્રત્યેની કોન્સ્ટન્ટ અપડેટ એ પણ સત્યની નજીક હોય એવી. મિત્રો, આજે 25 તારીખે જાહેરાત જે સરકારે વાયદો કર્યો હતો લાસ્ટ, એ પ્રમાણે વાયદા ઉપર ખરી ઉતરી છે અને આજે એક બમ્પર કહેવાય એવી જાહેરાત કરી છે. ખાસ કરીને તો જે પહેલાં જે તારીખ જાહેર કરી હતી એ બિનસરકારી અનુદાનિતની હતી, પરંતુ આજે બંને સાથે આપીને એમને માસ્ટર સ્ટ્રોક માર્યો છે એવું કહી શકાય. કારણ કે ગઈ વખતની જે એમની ભૂલ હતી એમને અત્યારે સુધારી લીધી છે એવું દેખાઈ રહ્યું છે, બંને જાહેરનામા એક સાથે પાડીને. અને ક્રમિક ભરતીની જે આપણી 2018-19ની અંદર માંગણી હતી એ લોકોએ અત્યારે પરફેક્ટ સાથે મૂક્યું છે. જોઈએ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા શિક્ષણ સહાયકની જે જાહેરાત પાડી છે. અહીંયા લખ્યું છે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની શિક્ષણ સહાયકની, તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની જે ભરતી છે એ ધોરણ 11 અને 12ના જે શિક્ષકો છે એ માટેની જાહેરાત છે. જોઈએ અહીંયા શું કીધું છે કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સચિવ અને ગાંધીનગર દ્વારા 15-11-2019ના જાહેરનામા ક્રમાંક GSHS 105 અંતર્ગત 12-9-2024ના જાહેરનામાના ક્રમાંક અનુસાર ગુજરાત સરકારની જે 258મી ફાઇલ છે એની તેમજ સરકારીના સ્થાયી ઠરાવો અને વખતો વખતોના સુધારા ઠરાવોની જોગવાઈ અન્વયે રાજ્ય સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓની કચેરી મારફત મળેલ નીચે મુજબ અંદાજિત ખાલી જગ્યાઓ ઉપર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય ટાટ HS એટલે કે જે હમણાં 2023માં લેટેસ્ટ લેવાયેલી છે પરીક્ષા, એમના ગુણના આધારે મેરિટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઇટ ઉપર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રી દ્વારા સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત ધરાવતા દ્વિસ્તરીય ટાટ HS 2023 પરીક્ષામાં 60% તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. 60% એટલે કે તો 200 ગુણની એક્ઝામ હતી, એમાંથી તમારે કમસે કમ 120 માર્ક આવ્યા હોય તો તમે આ માટે એલિજિબલ ગણાવો છો. અરજીઓ મંગાવવામાં આવે છે અને અરજી કરનાર ઉમેદવારોની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 39 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં. અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે. અરજી કરવા માટેની સમયમર્યાદાની વિગત અહીં આપી છે કે નિયત લાયક હતી તો કે 120 માર્ક 60% વાળી એ ઉમેદવારોએ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તારીખ 10-10-2024થી તારીખ 21-10-2024ના રોજ રાત્રે 12 વાગ્યા સુધી www.gserc.in વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ સૂચનાઓ મુજબ ઓનલાઈન અરજી કરી શકશે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી નિયત થયેલ ફી આ વેબસાઇટ ઉપર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકશે. અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી સ્વીકારવામાં આવશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારો તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ તેમની ખાતરી કરીને જ નિયત ફી ભરવાની રહેશે. ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ થયેલ ગણાશે. કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવારો જો કોઈ સુધારો કરવા ઈચ્છે છે તો અરજી વિડ્રો કરી નવી અરજી કરવાની રહેશે અને પુનઃ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. જો આ નવું આવ્યું છે મિત્રો, ગઈ વખતે આ શક્ય હતું નહીં. આપણે બીજા નંબર ઉપરથી, બીજા ઈમેલ એડ્રેસ ઉપરથી કે બીજા મોબાઈલ ઉપરથી ભરવું પડતું હતું, પરંતુ હવે અહીંયા વિડ્રોની ફેસિલિટીઝ આપી દીધી છે કે તમને જો કદાચ કોઈ અરજીમાં ભૂલ થઈ જાય, કન્ફર્મ થયેલ અરજીમાં જો ઉમેદવાર કોઈ સુધારો કરવા ઈચ્છતો હોય તો એને આખી વિડ્રો કરી દેવાની અને નવી અરજી કરવાની રહેશે અને પુનઃ ફી ફરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં ફી ભરેલ નહીં હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં. અંદાજિત ખાલી જગ્યાઓની વિગત અહીં આપી છે કે ગુજરાતી માધ્યમની અંદર 1603 જગ્યાઓ, અંગ્રેજી માધ્યમની અંદર 5 જગ્યા, એમ કુલ 1608 જગ્યાઓ સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં આવી છે. પ્રસ્તુત જાહેરાત નિર્દેશ કરેલ અંદાજિત ખાલી જગ્યાઓમાં ફેરફારને આધીન છે. વર્ગ ઘટાડા તથા અન્ય વહીવટી કારણોસર જગ્યા રદ થાય તેવી ખાલી જગ્યા ઉપર ઉમેદવાર કોઈ હક દાવો રહેશે નહીં. પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ઉપર જ ઉમેદવારને મેળવેલ ગુણવત્તાક્રમ અનુસાર શાળા પસંદગીની તક ઉપલબ્ધ થશે, જેની નોંધ લેવી. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ બાબતે અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો આ નિર્ણય અંગે ભરતી સમિતિનો હક અબાધિત રહેશે. જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી સૂચનાઓ માટે GSERC ની ઓફિશિયલ જે વેબસાઇટ ઉપર છે એનામાં મૂકવામાં આવશે, તેમજ ભરતી પ્રક્રિયા દ્વારા તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ ઉપર મુકેલ સૂચનાઓ વિગતો અવગત ન થતાં ઉમેદવારોની ભરતીના કોઈપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ ઉમેદવારોની અંગત જવાબદારી રહેશે. બાદમાં આ અંગે કોઈ ઉમેદવાર લેખિત મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
ભરતી સંદર્ભે તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રહેશે. શાળાઓના શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ માટે અનામત રહેશે. તો મિત્રો, અત્યારે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ભરતીની ઓફિશિયલ જાહેરાત આવી ચૂકી છે અને એ તમામ માટે ખુશીઓની લહેર લઈને આવી છે. તો મિત્રો, હજી જો વાંચો, જો તમે આ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને નોટિફિકેશન મળતી રહે. અસ્તુ જય હિન્દ, વંદે માતરમ. જે શક્તિ મળે છે નવા જ વિડીયો સાથે આવજો. ધન્યવાદ.